हेलो स्टूडेंट्स, तो आज ना आ वीडियो नी साथे आपणे चेप्टर नंबर 15 नी शुरुआत करी रह्या छे। चेप्टर नंबर 15 नुं नाम छे अन्न स्त्रोतोमां सुधारणा। आ चेप्टर नी अंदर आपणे घणी बधी नवी वस्तुओ शीखीशुं के आपणो देश जेनी उपर कम्प्लीटली निर्भर छे, जे खेती कहेवाय छे, तो ए खेतीमां जे सुधारणा छे, कारण के आपणो टॉपिक शुं छे के अन्न स्त्रोतोमां सुधारणा। तो के अन्न एटले आपणा माटे खोराक थई गयो, तो ज्यांथी खोराक आपणने मळे छे एना जे स्त्रोत छे एमां आपणे शुं सुधारणा करवानी जरूर छे, अने सुधारणा करवा माटे कया कया पगला आपणे अपनाया छे, कया स्टेप्स फॉलो करीए छीए, ए बधी ज माहिती आपणने आ चेप्टरनी अंदरथी मळशे। बरोबर, तो शरूआत करीए आपणा चेप्टरनी जेनुं नाम छे अन्न स्त्रोतोमां सुधारणा। एना परिचयथी शरूआत करीए। परिचय अथवा तो एम कही शको के अन्न स्त्रोतोमां सुधारणा जे टॉपिक छे ए शा माटे आपणे भणवानो छे, अथवा तो એમ કહી શકીએ કે શું જરૂર છે, જે અન્ન સ્ત્રોતો છે આપણા એ એમના એમ ના ચાલે, એમાં કેમ શા માટે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે। તો સૌથી પહેલો પ્રશ્ન જે મને થાય છે અને તમને પણ થવો જોઈએ કે આપણો દેશ જેની ઉપર નિર્ભર છે અન્ન ઉપર, કૃષિ ઉપર, તો એ અન્ન સ્ત્રોતોમાં સુધારણા આપણે શા માટે કરીએ છીએ, सुधारणा करवानी जरूर शुं छे। पहेलो प्रश्न आपणो ए थाय के सुधारणा करवानी जरूर शुं छे। घणी बधी वखत तमे ए वस्तु सांभळी छे के आपणो देश कृषि प्रधान देश छे, एम कही शकाय के मोस्ट ऑफ पॉप्युलेशन नी जे इनकम छे ए सेमांथी आवे छे, कृषि माथी, खेती करीने लोको कमाय छे। तो एटलू तो आपणने ख्याल छे के भाई आपणे कृषि वधारे पड़ता लोको शुं करे छे, खेती करे छे, पण शुं जे मेथड ए लोको अपनावे छे एनी एज मेथड थी जे रेट नी साथे पॉप्युलेशन वधी रही छे ए पॉप्युलेशन ने आपणे पहोंची शकशुं। मारो प्रश्न अहींया એટલો છે, હું એમ કહું કે આપણે એક દુકાન હોય અને આપણી દુકાનમાં આપણે કોઈ ખાણીપીણીની દુકાન છે ઉદાહરણ તરીકે, અને માની લો દાબેલી વડાપાઉં છે, બધા જ શું કહેવાય એના ગમતું હશે, મે બી ગમતું ના પણ હોય, પોસિબલ છે, પણ કહેવાનો મિનિંગ મારો શું છે કે શરૂઆત જ્યારે આપણે આ દુકાન ખોલીને કરી હતી ત્યારે માત્ર 10 કસ્ટમર આવતા હતા। બરોબર, 10 કસ્ટમર આવે એને જેટલો માલ હું લાવું એને જેટલા પ્રમાણે સર્વિસ હું આપું। બરોબર, પણ ધીરે ધીરે શું થાય છે, એરિયા ડેવલપ થતો જાય છે, લોકોને ખબર પડે છે તમારા દુકાન વિશે, તો એ લોકો તમારા પાસેથી ખરીદવા આવે છે, તમારો ટેસ્ટ એમને સારો લાગે છે, તો એ લોકો તમારી સુધી પહોંચે છે। બરોબર, તો હવે શું તમે એ 10 જેટલો માલ 10 વ્યક્તિ માટે લાવતા હતા એટલો ને એટલો જ માલ રાખશો, તો તમે તો તમારા નવા કસ્ટમર્સને પહોંચી જ નહીં શકો। સમજો હું શું કહેવા માંગુ છું કે હવે આપણા દેશની અંદર બી શું થાય છે કે વસ્તી ધીરે ધીરે શું થાય છે વધતી જાય છે, પછી વૈશ્વિક રીતે વ્યાપાર વધારવા માટે પણ આપણે શું કરીએ છીએ, જે પણ ઉત્પાદન થાય આપણું ખેતીનું એને આપણે એક્સપોર્ટ કરીએ છીએ બહારના દેશોની અંદર, તો એનાથી આપણને ઇન્કમ થાય છે આપણી કન્ટ્રીને, કેમ કે અમુક વસ્તુ આપણે મંગાવીએ બી છીએ અને આપીએ બી છીએ। તો જે અન્ન સ્ત્રોતો છે, જેમ કે આપણા મરી મસાલા જે કહેવાય છે, બહુ ફેમસ છે આખા વર્લ્ડની અંદર, તો એ આપણે શું કરીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ। હવે એ એક્સપોર્ટ કરવું હોય તો એ પ્રમાણે એનું ઉત્પાદન આપણું થવું જોઈએ, એટલી માત્રામાં આપણે ઉત્પાદન કરવું પડે, ત્યારે જઈને આપણા દેશને તો આપણે આપીએ જ, સાથે સાથે બહાર પણ વેચીએ, રાઈટ। હવે જો એવા સુધારણા ના કરીએ, સપોઝ એવું માની લઈએ કે એનું પ્રોડક્શન છે, ઉત્પાદન છે, એ મિનિમમ છે, બરોબર, એમ કહી દો કે ભાઈ જેટલું ચાલતું આવ્યું છે એટલું ને એટલું જ છે, તો ના તો દેશના લોકોને પહોંચી શકાશે, ના તો પછી બહાર પહોંચી શકાશે। બરોબર, સમજો હું શું કહેવા માંગુ છું, એક પ્રકારે અછત ઊભી થઈ શકે, જેને આપણે શું કરી શકીએ છીએ, એ ખામીને આપણે દૂર કરી શકીએ છીએ। તો સૌથી પહેલી વસ્તુ કદાચ તમને એ ક્લિયર થઈ હશે કે અન્ન સ્ત્રોતોમાં સુધારણા કરવાની જરૂર શા માટે છે, તો જે દર ઉપર આપણી વસ્તી વધી રહી છે એ દરને મળી રહેવા માટે, જેટલા દરે વસ્તી વધી રહી છે, આપણી વસ્તી કેટલી છે આપણને ખ્યાલ હશે, 130 કે 135 કરોડ વસ્તી છે, અને આટલી બધી પોપ્યુલેશનને જ્યારે આપણે પહોંચી શકવું હોય તો એ જે પણ અન્ન સ્ત્રોતો હોય, વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, એ દરેકમાં સુધારણા કરવાની જરૂર છે, તો અને તો જ જે વ્યક્તિ છે એ બધાને પૂરતો ખોરાક મળી રહેશે, નહીં તો ભૂખમરો આવી જશે। વસ્તુ એ જ છે ને કે ભાઈ લોકો ભૂખ્યા મરી જશે, કેમ કે એમને એમની પાસે કોઈ સોર્સ જ નથી ખોરાક મેળવવાનો। તો અન્ન સ્ત્રોતોમાં સુધારણા કરવાની જરૂર શા માટે છે કે ભારતની વસ્તી, ભારતની દરેક
वस्ती भारतना जे भारतना दरेक नागरिक सुधी दरेक लोगो सुधी खोराक पहुंचे एना माटे दरेक भाग सुधी खोराक पहुंचे एना माटे। हवे बीजी वस्तु जो के मैं तमने शुरुआत में शुं कीधुं કે આપણી 75% પોપ્યુલેશન ખેતી ઉપર નિર્ભર કરે છે બરોબર, એમની મેઇન ઇન્કમ ક્યાંથી છે, ખેતીમાંથી છે। તો હવે સમજો તમે ધ્યાનથી કે જો એ જે ખેતી કરે છે બરોબર, એ જે પણ પાક ઉત્પાદન કરે છે, જો એમને એનો સરખો ભાવ ના મળે, સરખો ભાવ ના મળવાના કયા કયા કારણ હોઈ શકે, જેમ કે ફર્સ્ટ છે માની લો પાકની જે ક્વોલિટી છે એ સારી નથી બરોબર, કસ્ટમર જે સમય ઉપર માંગે છે એ સમય ઉપર આપણે પહોંચાડી શકતા નથી, જેટલી ક્વોન્ટિટીમાં માંગે છે એટલી ક્વોન્ટિટીમાં ખેડૂતો પહોંચાડી શકતા નથી, તો એમની ઇન્કમ કેવી થઈ જશે, લો થઈ જશે। તો આ ડિમાન્ડને પૂરી કરવા માટે ગવર્મેન્ટે શું કરવું પડશે, કે બહારથી ઇમ્પોર્ટ કરવું પડશે, બહારથી આયાત કરવી પડશે, કેમકે આપણા દેશની અંદર એ વસ્તુ પોસિબલ નથી બની રહી, સમજો તમે ધ્યાન। તો અન્ન સ્ત્રોતો જે છે એની અંદર સુધારણા કરવાની બે જરૂર છે, કે એક તો કે જે દેશની વસ્તી જે દરે વધી રહી છે એ દરે આપણે દરેક વ્યક્તિ સુધી ખોરાક પહોંચી શકે એના માટે, બીજી વસ્તુ કે જે વસ્તી ખેતી ઉપર નિર્ભર છે એમની ઇન્કમ પણ કમ્પ્લીટલી જળવાઈ રહે એના માટે। જો અન્ન સ્ત્રોતોમાં સુધારણા થશે, પાકની ક્વોલિટી સારી થશે, પાકનું ઉત્પાદન વધારે થશે બરોબર, ક્વોન્ટિટી કમ્પ્લીટ મળી રહેશે, સમયસર મળી રહેશે, તો જઈને ખેડૂતોની ઇન્કમ પણ વધશે અને એમ કહી શકીએ કે અલ્ટિમેટલી જે ખેતી છે એ દેશને આગળ લઈ જવામાં ઘણો ભાગ ભજવે બરોબર। એક વસ્તુ હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે આપણા અત્યારે જે આપણો દેશ છે અત્યારે એન્ટરપ્રિન્યોરશિપ ઉપર બહુ વધારે આગળ વધી રહ્યો છે, ઉદ્યોગ સાહસિકતા ઉપર આગળ વધી રહ્યો છે। ઘણા બધા એવા લોકો કે જે પ્રોબ્લેમ ઓળખી શકે એવા છે એ લોકો ખાસ કરીને સિટી એરિયાઝની અંદર પ્રોબ્લેમ્સને શોધે છે, એને સોલ્વ કરે છે, પણ હજુ બી ખેતી માટે બહુ ઓછા લોકો છે જે કામ કરીએ છે। તો તમારા માટે અને મારા માટે બધા માટે એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જેમાં આપણે પોતાનો બિઝનેસ ઊભો કરી શકીએ અને દેશને આગળ લઈ જવામાં ખેતી દ્વારા, ખેતીમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવે એના દ્વારા આપણે આગળ લઈ જઈ શકીએ છીએ। ઇઝરાયલ, તમને કદાચ એક કેસ સ્ટડીની ખ્યાલ હોય તો કે ઇઝરાયલ વર્ટિકલ એગ્રીકલ્ચર, વર્ટિકલ ડેવલપમેન્ટ કરે છે, ઊભી ખેતી કરે છે દિવાલો ઉપર, બોલો આવી એક વસ્તુ છે। તો ટેકનોલોજી ઉપર શા માટે એની જરૂર છે, કે કોઈની ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે એના માટે। હવે જે આપણે જોઈએ કે અન્ન સ્ત્રોતોમાં સુધારણા કેમ કરવાની જરૂર પડી અને બીજા અમુક ડેટાની જો હું વાત કરું તો કઈ રીતે છે કે પાક ઉત્પાદનમાં સુધારણા, પાક ઉત્પાદન જે પણ પાક ઉત્પાદન કરીએ છીએ એની સુધારણા કરીએ તો લગભગ 3 સ્ટેજની અંદર આપણે સુધારણા કરી શકીએ। નંબર 1 સ્ટેજ શું છે કે ભાઈ આપણે જે બીજ જે બીજ હોય છે એની ગુણવત્તા, જે પણ બીજ આપણે પસંદ કરીએ બીજની ગુણવત્તા સારી રાખવી જોઈએ। બીજું કે એને આપણે સાચવવું પડે, સાચવણી એની સારી કરવી પડે, કે જ્યારે બી બીજ આપણે ઉપયોગમાં લઈશું તો જે જરૂરી વસ્તુઓ એને આપવાની છે એની સાચવણી આપણે સારી રીતે કરવી પડે। ત્રીજી વસ્તુ એનો સંગ્રહ પણ આપણે સારો કરવો પડે। આ 3 સ્ટેજની અંદર જ્યારે પાક ઉત્પાદન થાય તો 3 સ્ટેજ જો આપણે કમ્પ્લીટલી કવર કર્યા હોય તો આપણને પાક ઉત્પાદનમાં સુધારણા ચોક્કસ જોવા મળે છે। કારણ શું છે આનું, કે દેખો ઘણા બધા એવા અન્ન સ્ત્રોતો છે, જેમ કે હું વાત કરું અનાજની તો અનાજ, ઘઉં, ચોખા આ બધામાંથી આપણને શું મળે છે, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અમુક ઓછી માત્રામાં મળે, પછી ઉદાહરણ તરીકે ફળ છે, ફળમાંથી આપણને વિટામિન મળે છે બરોબર, પછી કઠોળ છે એમાંથી આપણને પ્રોટીન મળે છે। તો અલગ અલગ સ્ત્રોત જે છે, અલગ અલગ ખોરાક દરેક અલગ અલગ પોષક તત્વ માટેનો શું છે, એક સ્ત્રોત છે। તો એને જેટલો સારો બનાવીશું એટલી સારી આપણને પાક ઉત્પાદનમાં સુધારણા જોવા મળશે। એના 3 સ્ટેજ છે, કયા 3 સ્ટેજ, નંબર 1 કે તમે બીજ સારી બીજની ગુણવત્તા આપણે પસંદ કરીએ કે જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ જે પણ પોષક તત્વ એની અંદર હોય એ પૂરેપૂરી માત્રામાં આપણને મળવા જોઈએ। બીજું કે એની સાચવણી હોય, બગડી ના જાય એ બી એક બહુ જરૂરી છે, પોષક તત્વ એને પૂરેપૂરા મળી રહેવા જોઈએ, પાણી છે, ખાતર છે એ બધું। અને ત્રીજું છે કે જ્યારે પાક ઉત્પાદન થઈ ગયો તેનો સંગ્રહ આપણે પ્રોપરલી કરવો પડે, અધરવાઇઝ એટલી મહેનત ઉપર પાણી ફરી જાય, કહેવાનો મીનિંગ એવું છે। હવે તમે જુઓ કે આપણે 1960 થી 2004 ની વાત કરીએ, લગભગ 40 થી 50 વર્ષનો જે સમયગાળો છે એમાં
જે ખેતી લાયક ભૂમિ છે, ખેતી લાયક જમીન છે એમાં 25% વધારો થયો છે, કે એવી જમીન વધી છે કે જે ખેતી લાયક છે, ખેતી કરી શકાય છે. પણ જ્યારે એની સામે આપણે વાત કરીએ કે જે ઉત્પાદન છે એમાં 4 ગણો વધારો થયો છે. કેટલો? કે આજે માની લો 40 કિલો ઉત્પન્ન થતું હોય તો આવતા ઘણા વર્ષોમાં 160 કિલો, મતલબ કે 4 ગણો વધારો ઉત્પાદન કરવાની વાત થઈ છે અહીંયા. તો આ બતાવે છે કે આપણે શા માટે અન્ન સ્ત્રોતોમાં સુધારો કરવાની જરૂર છે. અને 3 સ્ટેજ એના જે છે આપણે 1 બાય 1 સમજવાના છે, કે બીજની ગુણવત્તા છે, અથવા તો એમ કહી શકો કે પાકની જે જાત, થોડું આપણે સાયન્ટિફિકલી કહીએ તો પાકની જાત કહી શકાય, કે પાકની જાતમાં સુધારણા. આજે એ ટોપિક આપણે જોવાનો છે કે કેવી રીતે અને કઈ કઈ લાક્ષણિકતાઓ એ પાકની જાતની અંદર હોવી જોઈએ. ઓકે, બરોબર. તો હવે આપણે શરૂઆત કરીએ પાકની જાતમાં સુધારણા કરવા માટે આપણે કયા કયા પગલા લઈ શકીએ છીએ. દેખો, 2 મેથડ મેં અહીંયા લખેલી છે જેના દ્વારા સુધારણા થાય છે. એક છે સંકરણ વિધિ અને એક છે જીએનસી. શું છે? 1/1 ઉપર આવશે એની ઉપર. દેખો, સંકરણ વિધિ એટલે શું થાય કે કોઈ બી બે બીજનું, કોઈ બી બે વનસ્પતિના બીજનું એકબીજા સાથે મિલન કરાવો, સંકરણ કરાવો. બરોબર, આ 2 પ્રકારની પદ્ધતિ હોઈ શકે છે. એક હોઈ શકે છે આંતર જાતીય અને આંતર પ્રજાતીય. આંતર જાતીય અને આંતર પ્રજાતીય. આંતર જાતીય એટલે શું? એક જ જાતિમાં આવતા જે છોડ હોય, વનસ્પતિ હોય, એમના વચ્ચે સંકરણ. કે ભાઈ માની લો એમ કહું કે એક જાતિ છે કઠોળની, તો કઠોળની અંદર જ માની લો એમ કહું કે ભાઈ જે કઠોળ હોય એ 2 કઠોળના અમુક લક્ષણો એક નવા કઠોળ આપણે જે ઉત્પાદિત કરીએ છીએ એની અંદર જોવા મળે. અને એક છે આંતર પ્રજાતિય, મતલબ કે જાતિનું અને પ્રજાતિ છે. ઉદાહરણ તરીકે કોઈ બી પ્રજાતિ હોય તો એની વચ્ચે સંકરણ કરાવવું, તો એ આંતર જાતિય આંતર પ્રજાતિય. શા માટે? કારણ કે એનાથી શું થાય છે, એનાથી જે નવો આપણને મળે છે, જે પણ બીજ મળે છે એમાં બંને જાતિ કે પ્રજાતિ જેનું પણ આપણે સંકરણ કરાયું છે એના લક્ષણો મળે. માની લો એમ કહું કે ભાઈ એક બીજ એવો છે કે જેને ઠંડી વાળા વાતાવરણની જરૂર પડે છે, એક બીજ એવો છે કે જેને વધારે પાણીની જરૂરિયાત પડે છે. તો આ બંને બીજના જે લક્ષણો છે એ નવા બીજની અંદર જો હશે તો શું થશે કે જે નવો બીજ છે એની અંદર આ બંને લક્ષણોની માહિતી હશે અને એ પ્રમાણે એ ટકી શકશે. બરોબર, એટલે સંકરણ વિધિ છે કે આંતર જાતીય અથવા તો આંતર પ્રજાતીય શું કરવામાં આવે છે, સંકરણ. સંકરણ એટલે 2 બીજને ભેગા કરવા. અને એક આ મેથડ છે એનું નામ છે જેનેટિકલી મોડિફાઈડ ડિસીઝ, જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ. જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ. જેનેટિકલી એટલે શું? જનીનિક રીતે, જનીનિક રીતે, જનીનોમાં બદલાવ કરવો. એટલે મોડિફાઈડ એટલે આપણે શું બદલાવ કરવો, એને રૂપ બદલવું એનું. અને ક્રોપ્સ એટલે પાક, આપણે કહીએ છીએ પાક. બરોબર, તો કે કઈ રીતે? જેનેટિકલી એટલે એના જનીનોમાં બદલાવ કરી દઈએ તો કદાચ એ જે પ્લાન્ટ છે એ બદલાય. હવે આ બધા ફેરફાર આપણે કરીએ છીએ તો આપણે કેવી લાક્ષણિકતા ઈચ્છીએ છીએ જે પાક આપણને મળશે એમાં? આપણે શું ઈચ્છીએ છીએ કે ભાઈ વધુ ઉત્પાદન. સમજો ધ્યાન. હવે આ જે ગુણવત્તાઓ, આ જે લાક્ષણિકતાઓ અહીંયા દર્શાવી છે એ બધી ઘણી વખત અમુક ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે થઈ ગયું માની લો ઋતુ ઉપર ડિપેન્ડ કરી શકે, બરોબર, જમીન ઉપર ડિપેન્ડ કરી શકે. પણ અલ્ટિમેટલી આ તો હોવી જોઈએ, બધી નહીં પણ અમુક તો હોવી જોઈએ. કે વધુ ઉત્પાદન, વધુ ઉત્પાદન એટલે શું થાય કે ભાઈ બગાડ ઓછો થાય તો બી વધુ ઉત્પાદન થઈ શકે. જેટલા પણ આપણે પાક વાવ્યા છે એ પાકનું ઉત્પાદન આપણે વધારે માત્રામાં કરી શકીએ તો એ લાક્ષણિક કહે છે. બીજી વસ્તુ કે ગુણવત્તામાં સુધારો. ગુણવત્તામાં સુધારો કઈ રીતે થઈ શકે કે પાકની અંદર જે પ્રોટીન હોય, માની લો કે પાકમાં પ્રોટીન વધારે છે, એ પ્રોટીન વધારે આપણને માત્રામાં મળવું જોઈએ તો એની ગુણવત્તા સારી છે એમ કહી શકાય. કે જેટલું પ્રોટીન માની લો એક જાતિ છે, એક જાતિ છે માની લો એ જાતિ છે અને એની સરખામણીમાં એક બી જાતિ છે, તો કયા બીજમાંથી આપણને વધારે પ્રોટીન મળે છે? સેમ ક્રોપના, સેમ પાકના, તો કે બી માંથી વધારે મળે છે. તો શા માટે બીને નહીં વાવવાના? તો બી વાવે. બરોબર, એ રીતે સુધારો કરવામાં આવે. પછી આવે છે કે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, મતલબ કે જૈવિક પરિબળો. જૈવિક પરિબળો જેવા કે માની લો આપણે એને કહી શકીએ કે ભાઈ જીવજંતુઓ છે,
બરોબર જીવ જંતુઓ છે બેક્ટેરિયા છે એના સામે એ સારું પ્રતિરોધ આપી શકે બગડી ના જાય તરત અને અજૈવિક પરિબળો એટલે કે વરસાદ પાણી હવા એની સામે એને પ્રોટેક્શન પોતે પોતાની જાતને આપી શકે એવી પ્રતિરોધકતા ધરાવતું બીજ હોવું જોઈએ છોડ હોવો જોઈએ પછી કહે છે કે પરિપક્વ સમયમાં પરિવર્તન મતલબ કે જો 3 મહિનાની અંદર જો પાક પરિપક્વ થઈ જતો હોય તો થોડો ઓછો સમય લેવાય કે લઈ શકે એવો હોવો જોઈએ કે જેથી કરીને એટલા વધેલા સમયમાં બીજું કાર્ય થઈ શકે ત્યારબાદ વ્યાપક અનુકૂળતા જો એવું બને કે ભાઈ વાતાવરણ બદલાય છે તો એ અનુકૂળ એને થઈ જવું જોઈએ ઠંડી છે થોડી ગરમી વધી ગઈ તો એવું નહીં કે પાક બગડી જાય એને અનુકૂળ થઈ જવું જોઈએ જેનાથી એ પાકની ગુણવત્તા સારી રહે ઈવન બગડે નહીં અને એનો એમ કહી શકાય કે નુકસાન કોઈ નથી અને ઐચ્છિક કૃષિય લાક્ષણિકતા ઐચ્છિક કૃષિય લાક્ષણિકતા એટલે આપણે કહીએ છીએ કે ભાઈ જે પ્લાન્ટ આપણે નાખ્યો એની હાઈટ છે બરોબર એમાંથી એનો જે આકાર છે ઊંચા હોવા જોઈએ નીચા હોવા જોઈએ આ બધી ઐચ્છિક કૃષિય લાક્ષણિકતા કહેવાય કે ઈચ્છા ધરાવે છે ભાઈ જો આપણે એમ કહીએ કે ઘાસ હોય તો ઘાસ જેટલું બને એટલું ઊંચું બરોબર એ ઊંચું મળે તો ગાય ભેંસને આપણે ખવડાવી શકીએ સારું એવું બરોબર તો એવી જે લાક્ષણિકતા હોય એટલે કૃષિય લાક્ષણિકતા કહેવાય અને ઐચ્છિક જે આપણે ઈચ્છીએ છીએ એવી લાક્ષણિકતાઓ જો બીજની અંદર હોય તો પાક ઉત્પાદનમાં સુધારણાની શરૂઆત થઈ ગઈ એવું આપણે કહી શકીએ બરોબર તો આપણે આજના આ લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે કે એના પોષક તત્વોમાં પ્રબંધન કેવી રીતે કરી શકાય કેવી રીતે એને સારા પોષક તત્વો આપી શકાય એ આપણે જોઈશું બરોબર તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ સો મચ